और भी सीधा दोबारा કેન્દ્ર સરકારે જનતાને ડીઝલ પેટ્રોલ માં રાહત મળે એટલે એમને ભાવ ઘટાડો એક્સાઇઝમાં ઘટાડો કરીને 2 રૂપિયા જેટલી રાહત પ્રજાને આપી અને કેન્દ્ર સરકારે અપીલ કરી હતી કે રાજ્ય સરકાર પણ પોતાના ટેક્સેશનમાં વિચાર કરીને એ પણ પોતે ભાવ ઘટાડે એટલે એ જ દિવસે બીજે દિવસે આપણે ગુજરાતે પહેલી જાહેરાત કરી હતી કે અમે ચોક્કસ કેન્દ્ર સરકારની જે અપીલ છે અને રાજ્યના જનતાને રાહત થાય કારણ કે હવે પેટ્રોલ ડીઝલ સામાન્ય માણસ માટેનું વપરાશનું એક સાધન છે એટલે સામાન્ય જનતાને રાહત થાય એ અમે પણ વિચારીશું. પછી વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો ગઈકાલે, નીતિનભાઈ અને નાણાં મંત્રાલયના બધા લોકો સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી એટલે આજે યાત્રામાં નીતિનભાઈને પાછું જવાનું છે. એ પહેલાં કીધું પ્રેસ કોન્ફરન્સ બોલાવી લઈએ અને જાહેરાત કરીએ. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે જે વેટમાં ટેક્સેશનના જે દર હતા એમાં 4% ઘટાડો આપણે કરીએ છીએ એટલે હવે પેટ્રોલ ડીઝલમાં રાજ્ય સરકાર તરફથી ટોટલ 2 રૂપિયા 93 પૈસાનો ઘટાડો પેટ્રોલમાં થશે, જેનો 60 પૈસાનો અમલ થઈ ગયો છે. કારણ કે જેવા એક્સાઇઝ ઘટી એટલે એના આધારે આપણો રેટ પણ ઘટ્યો, તો 60 પૈસા હતા અને નવા 2 રૂપિયા 33 પૈસા ઘટાડ્યા એટલે હવે 2 રૂપિયા 93 પૈસા એ રાજ્ય સરકારે ઘટાડ્યા ગણાશે એટલે લગભગ 3 રૂપિયા જેવું ઘટાડો આપણો થયો. અને ડીઝલમાં 2 રૂપિયા 72 પૈસાનો ઘટાડો એટલે એમ કરતા હવે નવો ભાવ પેટ્રોલનો ગુજરાતમાં આજ રાત્રે 12 વાગ્યાથી અમલ થશે, 67 રૂપિયા 53 પૈસા પેટ્રોલનો ભાવ થશે અને 60 રૂપિયા 77 પૈસા એ ડીઝલનો ભાવ થશે. આ રીતે રાજ્ય સરકારે જનતાની લાગણીને ધ્યાનમાં રાખી રાહત મળે એ દ્રષ્ટિથી આ ભાવ ઘટાડો કર્યો છે. આને કારણે રાજ્યને 2316 કરોડ રૂપિયાની વાર્ષિક આવકમાં ઘટ થશે. 2316 કરોડ રૂપિયા 2316 કરોડ રૂપિયાની ઘટ થશે. પરંતુ પ્રજાના સસ્તું પેટ્રોલ ડીઝલ મળે એ અમારો હેતુ છે અને એ હેતુને ધ્યાનમાં રાખી અને આ ઘટાડો કરવામાં આવ્યો છે.